હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ કેમ છો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ એક વિષય ગુજરાતીમાં પાર્ટ આઠ હું તો મોટો થઈશ એમાં પાર્ટ ફોર જોઈશું પાર્ટ થ્રી જોઈ ગયા ને આપણે મૂળાક્ષરોને ઓળખ્યા અને રંગો પૂર્યા હતા આજે એ જ રીતે આપણે મૂળાક્ષર ને ગણતરી કરીશું ચાલો તો પાના નંબર છત્રીસ ઉપર જોઈએ જોઈએ અહીંયા આપણે ધોરણ એક કલરવ આઈડલ બુકની અંદર પાના નંબર છત્રીસ ઉપર ખોલીશું ચાલો તો જોઈએ અહીંયા પ્રશ્ન તેર ની અંદર આપણે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને ગોળ નમૂના પ્રમાણે આપણે આપેલા મૂળાક્ષરો ગણીશું અને ખાનામાં લખીશું અહીંયા જો અહીંયા આપણને બોક્સની અંદર અળ ઘ જ ગોળની અંદર ત્રિકોણની અંદર હ હ ચોરસની અંદર અને લંબચોરસની અંદર જ એ આપ્યા છે અને બાજુમાં આપણને જ જબલાનો જ આવા કલરની અંદર ગોળમાં કેટલા જ કરેલા છે તે આપેલા છે તો આમાંથી જોઈએ તો કેટલા જ છે ચાલો જોઈએ જ તો એક જ આ રહ્યો બીજો જ આપણને ક્યાંય કોલ રાઉન્ડની અંદર દેખાય છે ના આપણને જ દેખાતું નથી તો અહીંયા આપણે શું લખીશું એક અહીંયા જો ત્રિકોણની અંદર કેટલા હા આપેલા છે ત્રણ આપ્યા છે તો જો ગણીએ તો એક બે અને બીજો બીજો હ ક્યાં આપ્યો છે આ રહ્યો ક્યાં આપ્યો છે જોઈએ સોરી આ હા નથી અહીંયા હા ક્યાં આપ્યો છે અહીંયા ખ હ અને હ તો આ કેટલા થયા ત્રણ તો અહીંયા આપણે જો ત્રણ લખેલા છે આ ખ લંબચોરસમાં કેટલા આપ્યા છે એક બીજો ક્યાં છે જોઈએ તો ઘ ક્યાં છે બે બીજો ક્યાં છે ક ચોરસની અંદર શોધો તો હા તો આપણને ઘ બે આપેલા છે કેટલા થયા બે સરસ તો બગડો અને અળ જોઈએ તો એક બે ત્રણ ચાર અને બીજો ક્યાં છે એક ચાલો ફરીથી ગણીશું એક હ અળ બીજો અળ બે ત્રણ અને ચાર તો અહીંયા કેટલા આપ્યા છે ચોગર ચાર એ રીતે અહીંયા જો આપણે ગણતરી કરેલી છે બીજાની અંદર શું થયું છે હ તો હ કેટલા છે અહીંથી જોઈશું ગોડાઉનની અંદર હ એક બીજો ક્યાં છે હ દેખાય છે બીજો હ ગોળ માં આ રહ્યો બે બીજો હ ક્યાં છે આ રહ્યો ત્રણ અને ચાર કેટલા થયા ચાર સરસ હવે ઘ જોઈશું ઘરનો ક્યાં છે ત્રિકોણની અંદર ઘરનો ઘ એક પછી બીજો ઘ ક્યાંય દેખાય છે આપણને ના તો આપણે એક કરીશું કેટલા કરીશું એક અને અળ જોઈએ લંબચોરસમાં અળ કેટલા છે જુઓ તો ની અંદર અળ કેટલા છે તો અહીંયા આપણે આ એક બીજો ક્યાંય છે અળ આપણને બીજો ક્યાંય મળતો નથી તો અહીંયા આપણે એક કરીશું જબલાનો જ અહીંયા જો એક બીજો ક્યાંય મળે છે જબલાનો જ બીજો ક્યાંય છે ના તો આપણે એક કરીશું એ જ રીતે આ ગણતરી કરેલી છે તમે ગણિત ગણીને અહીંયા લખી શકો છો ચાલો હવે ચૌદ નંબરનો પ્રશ્ન જોઈશું કેટલા નંબરનો જોઈશું ચૌદ નંબરમાં બંધ બેસતા ચિત્રો સાથે મૂળાક્ષરો જોડો આ શું મૂળાક્ષર છે તો જબલાનો જ ફળનો

અળ તો એ આપણે ફળના અળ સાથે જોડીશું અને અળનો હ તો એની સાથે જોડીશું અને ઘડિયાળનો ઘ તો એ ચિત્ર સાથે જોડીશું આ બાજુ જોઈએ તો ઘરનું ઘ ક્યાં છે આ રહ્યો બીજું ચિત્ર હરણ છે તો હરણનો હ અને નળનો અળ અને જબલાનો જ તો આ રીતે આપણે ચિત્રને મૂળાક્ષરો સાથે જોડ્યા હવે ફાના નંબર સાડત્રીસ ઉપર જોઈશું ચાલો અહીંયા પંદરમો પ્રશ્નનો સાંભળો અને બોલો અહીંયા જો શું આપેલું છે તમે કહેશો અહીંયા એક હળ આપેલું છે અને ખેડૂત શું કરી રહ્યો છે આ ચિત્રમાં બે બળદોને જોડીને ખેતી કરી રહ્યો છે તો જો હળ ચલાવે ખેડૂત હળ ચલાવે ખેતર ખેડી અનાજ પકવી અહીંયા જો ખેડૂત શું કામ કરે હળ ચલાવી ખેડૂત ખેતર ખેડે છે અને અનાજ પકવે છે અહીંયા બીજું ચિત્ર શાનું છે તો એ ચિત્ર છે દરજીનું તો ચાલો જોઈએ દરજી જબલું બનાવે ખમીસ સીવે બટન ટાકે દરજી સલવાર બનાવે જો અહીંયા દરજીનું કામ શું છે ચબલું બનાવવાનું ચબલાનું જો ચબલું બનાવે છે ને હા જઈએ આગળ ચિત્રમાં શું આપ્યું છે આ ચિત્ર શાનું છે તો તમે કહેશો લોહારનું અહીંયા એરણ છે આ થોડી છે આ એના સાધનો છે અને શું કરે છે ટીપીને ઓજારો લોખંડના સાધનો બનાવે એરણ પર ઘા કરે લુવાર ખીલા ઘડી દાંતુ ઘડે કોદાળી ઘડી દાંતડું બનાવે કોદાળી બનાવે લોખંડના સાધનો બનાવે ને એરણ ઉપર કૂટીને એ થયો લુવાર કોણ થયું લુવાર આ ચિત્ર શાનું છે સરસ તમે કહો વાણન છે અહીંયા જો આપણને શું દેખાય છે કાતર દેખાય છે કાંચકો દેખાય છે અને બ્રશ પણ દેખાય છે અને શું થયું છે જો અહીંયા કાતર રાખે છે કાંસકો રાખે છે અને વાળંદ વાળ કાપે છે તો વાળંદનું શું કામ છે તે વાળ કાપે છે વાળ કાપવાનું કામ કરે છે ને એના સાધનો છે કાંસકો કાતર એ રીતે જે એના સાધનો આપ્યા છે જો સૌ અહીંયા જોઈએ સૌના સૌના કામ સારા સૌના કામ મોટા સૌને માન આપીએ સૌનો આદર કરીએ અહીંયા આપણે દરેકે પોતાના વ્યવસાયકારોના કામ આપ્યા છે અને સૌના કામ સારા સારા હોય છે અને સૌનું કામ મોટા ગણાય છે સૌને આપણે માન આપવું જોઈએ અને સૌને આદર કરવો જોઈએ તો આજે આપણે મૂળાક્ષરોની ગણતરી કરી પછી બંધ બેસતા ચિત્રો સાથે મૂળાક્ષરોને જોડ્યા ખેડૂત વિશે દરજી વિશે લુવાર વિશે અને વાણંદ વિશે જોઈ ગયા તો આજે આપણે બુક બુકની અંદર શું કરીશું આપણું હોમવર્ક તરીકે લખીશું ઓકે બાય બાય